नमस्कार नेक्स्ट गुजरात न्यूज में आपનું સ્વાગત છે. હું છું ચાંદ મિત્ર ઝરના કે હાલના મુખ્ય સમાચાર પર. પગસરા પાસેના સુડાવડ ગામેથી થોડા દિવસ પહેલા પરપ્રાંતીય કામ કરતા મજૂરના 2 વર્ષના બાળકને દીપડો ઉપાડી ગયો હતો. તેના માથાની ખોપરી મળી આવતા તે રાટી વ્યાપી ગઈ છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુડાવડ ગામેથી થોડા દિવસો પહેલા પરપ્રાંતી મજૂરી કરી રહેલા પ્રભુભાઈ ભગવાનભાઈ ડામોરના 2 વર્ષના મેહુલને તેની માતા પાસેથી દીપડો ઉપાડી ગયેલ હોય જેથી વન વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવે છે ત્યારે એક બાળકની ખોપરી મળી આવતા અને રાટી અને આ ઘટનાની ગંભીરતાપૂર્વક તપાસ થઈ રહેલ હોય ત્યારે હાલ આ ખોપરીને FSLમાં મોકલવામાં આવે તો બીજી બાજુ જાણવા મળ્યા મુજબ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરાની ગોઠવણી પણ કરવામાં આવી હતી અને ગામના સરપંચ દ્વારા આ મજૂર દ્વારા કઈ સહાય મળે તેવી માંગણી કરી હતી. તેમજ વન વિભાગે પણ આ ટીમને ઘટનાસ્થળે તપાસ કરવા મોકલેલા હતા જેમાં સુડાવડ અને ભલગામની વચ્ચે સીમ વિસ્તારમાંથી એક નાના બાળકની ખોપરી મળી આવી હતી જ્યાં અનન્વે આ ખોપરી દીપડો ઉપાડી ગયેલ બાળકની છે કે નહીં તે અર્થે તપાસ કરવા માટે FSLમાં મોકલવામાં આવી હતી ત્યારે હાલ તો વન વિભાગે દીપડાને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી પરંતુ દીપડે પાંજરે ન પૂરતા આ વિસ્તારના લોકો ખેતર સીમમાં જતા આવતા લોકોને ભય ફેરાયેલ છે ત્યારે હાલ તો લોકોએ પણ વહેલી તકે દીપડો પકડે તેવી ખેડૂતોની માંગણી કરી હોવાનું જાણવા મળે છે. પ્રતાપ વાળા સાથે અશોક મણોર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. નાઈવાડા ગામના લોકોએ ગામમાં રોડ અને પ્રાથમિક સુવિધાઓ જલ્દીથી નહીં કરાય તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગ્રામજનોએ ચીમકી આપી છે અને કલેક્ટરને આવેદન પત્ર પણ આપ્યું છે. અમીરગઢ તાલુકાના નાઈવાડા ગામના લોકોને ગામમાં રોડ અને બીજી કેટલીક પ્રાથમિક સુવિધાઓ મળતી નથી જે બાબતે ગામ લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને ગામમાં રોડ અને પ્રાથમિક સુવિધાઓ જલ્દીથી નહીં કરાય તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગ્રામજનોએ ચીમકી આપી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, નાઈવાડા. લિંબાયતના મંદિરના ગોડાઉનમાંથી અષ્ટધાતુની આદિનાથ ભગવાનની મૂર્તિ સહિતનો સામાન ચોરી કરનારાને લિંબાયત પોલીસે 46 દિવસ પછી પકડી પાડ્યો હતો. લિંબાયતના ઇન્સ્પેક્ટર સિંહ જાદવે જણાવ્યું હતું કે 17 ઓક્ટોબર 2018 રોજ લિંબાયતના જૈન મંદિરના ગ્રાઉન્ડમાં સ્ટેજ પરથી અષ્ટાધાતુની આદિનાથ ભગવાનની મૂર્તિ ચાંદીનો કળશ ચાંદીનું છતર મહિને 15,000ની મત્તા ચોરાઈ હતી. લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. શરૂઆતમાં 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપી મોહસિન ફરાર હતો. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે જૈન મંદિરના ગ્રાઉન્ડમાંથી ચોરી કરનાર આરોપી મોહસિન કલિયા સલીમ ખાન પઠાણ મીઠી ખાડી બ્રિજ પાસે આવ્યો છે. આ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ, સુરત. તો રિંગ રોડ પર ખાતે આવેલા ફ્લાયઓવર બ્રિજ પરથી બદલતા વાહન ચલાવના કિસ્સામાંથી બાઇકરો મોંઘાદાટ મોબાઈલ લૂંટી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉત્તરાણ રેલવે સ્ટેશન સામે આવેલા સુખદેવ રેસિડેન્સીમાં રહેતા મયુર જાને નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ રિંગ રોડ ફ્લાય ઓવર બ્રિજ પાસેથી પસાર થતા હતા ત્યારે એક બાઇક પર આવેલા 2 રેઢિયાઓએ તેઓની નજીક આવી તેના શર્ટના ખિસ્સામાંથી મોંઘા દાટ મોબાઈલ લૂંટી ભાગી છૂટ્યા. હાલ તો બનાવ અંગે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી વધુમાં વધુ તપાસ હાથ ધરી છે. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ, સુરત. હરિપુરામાં આવેલ હંડી ધોયા શેરીમાં દુકાન ધરાવતા બંગાળી સોની પાસેથી દાગીના ફિનિશિંગ કરવા લઈ ગયેલા અન્ય બંગાળી કારીગરે ઠગાઈ આચરી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાણી તળાવ ખાતે આવેલા ભાવનગરી મહોલ્લામાં અલબદર એપાર્ટમેન્ટ ખાતે રહેતા મૂળ પશ્ચિમ બંગાળના મુદીઝુલ મલિક હીરાપુર ખાતે હંડી ધોયા શેરીમાં જ્વેલર્સની દુકાન ધરાવે છે અને તેમણે પશ્ચિમ બંગાળના સોમનાથ દેવુ મુખર્જીને 3,25,000ની કિંમતના સોનાના દાગીનાની ફિનિશિંગ કરવા આપ્યા હતા જે દાગીના લઈ સોમનાથ મુખર્જી ભાગી છૂટ્યો હતો. હાલ તો બનાવ અંગે લાલગેટ પોલીસે ગુનો નોંધી વધુમાં વધુ તપાસ હાથ ધરી. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ, સુરત. મૈધરપુરા પોલીસે ભવાનીવડ ધોબી શેરના નાકેથી રિક્ષામાં લઈ જવાતા વિદેશી દારૂનો જથ્થો સાથે બંનેને ઝડપી પાડ્યા હતા. મહિધરપુરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે ભવાનીવડ ધોબી શેરીના નાકેથી પસાર થતી ઓટો રિક્ષાને આંધ્રી રિક્ષામાં સવાર બુટલે ગયો જેમાં ધનસુક ઉર્ફ પાડી રાણા અને અબ્દુલ રજાક શેખને આંતરી રિક્ષાને ઝડપી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે બંને બુટલેગર અને ધનસુક અને અબ્દુલની રજાકની અટકાયત કરી દારૂના જથ્થા સાથે રિક્ષા કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ, સુરત. તો હાલના અપડેટમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.